सरस्वती तालुका पंचायतनी चूंटणीओमां 14 कोंग्रेस अने 10 भाजपना उमेदवारो विजयी थया हता। त्यारे सरस्वती तालुका पंचायतनी अजीमणा बेठक 3 पर कोंग्रेसना देसाई सीताबेन मात्र 3 ज मतोथी विजय जाहेर थता भाजप पक्ष द्वारा इलेक्शनमां पिटिशन करी हती, जेमां 10 बेलेट अजीमणा बेठक पर अमान्य राखवामां आव्या हता, जेमां 6 बेलेट पेपर पर गेजेटेड ऑफिसरनी सही करवामां आवी न हती। જ્યારે 3 મતોમાં અનુક્રમ અને વિભાગ નંબર અને એકરારનામામાં સહિત કરવામાં આવ્યું ન હતું, જ્યારે 1 બેલેટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર ટીક કર્યું હોવાથી આવા 10 બેલેટ મતગણતરી દરમિયાન અમાન્ય રાખવામાં આવ્યા હતા, જેનો ચુકાદો આજરોજ કોંગ્રેસ પક્ષ તરફ આવ્યો હતો, જેને લઈ ઈશ્વરભાઈ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવારોને 3 મતે વિજય થતા ભાજપ પક્ષે પિટિશન દાખલ કરી હતી, જેનો ચુકાદો કોંગ્રેસ પક્ષ તરફ આવતા ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। અજીમણા બેઠક 3 તો મારા ઉમેદવારી કોંગ્રેસમાં નોંધાવી હતી, જેમાં આપણે 3 મતથી વિજેતા થયા, જેમાં કોંગ્રેસના તરફી વિજય પણ અમારો થયેલો, છતાં ભાજપે 3 મતથી કોર્ટમાં અપીલ કરી। એ અપીલનો ચુકાદો કાલે આજે સવારે 11 વાગે કોર્ટે અમને ન્યાયતંત્રે અમને અમારા તરફી નિર્ણય આપ્યો, એ બદલ કોર્ટનો આભાર। બીજું કે જે અમને આ 2-3 દિવસ કોર્ટના ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે અને કોર્ટે અમને આજે વિજેતા જાહેર કર્યા। તો સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પિંકીબા વિક્રમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે રબારી ઈશ્વરભાઈ દાનાભાઈની નિમણૂક કરવામાં આવતા કોંગ્રેસ પક્ષના આગેવાનો, ઉમેદવારોના ટેકેદારો અને સમર્થકોએ તેઓની આ નિમણૂકને ફૂલહાર અને બુકે દ્વારા વધાવી લેવામાં આવી હતી। આ પ્રસંગે સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ પિંકીબા વાઘેલાએ તમામ સમાજોનો સાથે રાખી તમામ ગામોનો વિકાસ કરવાની ખાતરી આપી હતી। મારું નામ વાઘેલા પિંકીબેન વિક્રમસિંહ। આજે મારે તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે વિજય થયો છે। આવનાર સમયમાં તમામ સમાજના લોકોને લાભ મળે તેવા કાર્ય કરીશ। સરસ્વતી તાલુકાનો વિકાસ થાય તેવા, જેવા કે રસ્તાઓ, પાણી, વીજળી, ગટર વ્યવસ્થા જેવા કાર્ય કરીશ। તમામ સભ્યોને સાથે રાખીને બધા કાર્ય કરીશ, તેમજ આ બધા લોકોનો સાથ સહકાર મળે તે બદલ અભિનંદન।